नमस्कार मित्रों, मारी चैनल में आपनो स्वागत है। सरलताथी अंग्रेजी शीखो सीरीज में आज आप प्रेजेंट कंटीन्युअस टेन्स शीखवाना छे। प्रेजेंट कंटीन्युअस टेन्स एटले के चालू वर्तमान काल। चालू वर्तमान काल ना उपयोग शू है, एनी वाक्य रचना केवी है अने परीक्षा में ए कई रीते पूछाय छे, आ बधुं सरलताथी आज आप शीखवाना छे। तो चालो शीखीए प्रेजेंट कंटीन्युअस टेन्स नो उपयोग शू छे, क्यारे वपराय। वर्तमान समय में कोई क्रिया चालू छे एवं दर्शावा माटे आ काळनो उपयोग थाय छे। दाखला तरीके ए अहीं एक उदाहरण आप्युं छे, आई एम ईटिंग एन एप्पल, हूँ एक सफरजन खाई रह्यो छू। तो वर्तमान समय नी अंदर कोई क्रिया चालू छे एवं दर्शावा माटे आ काळ चालू वर्तमान काल वपराय छे। बीजू एक उदाहरण जोईए, सी इज राइटिंग होमवर्क नाउ, ते अत्यारे गृह कार्य करी रही छे। तो आ रीते वर्तमान काळनो, चालू वर्तमान काळनो उपयोग थाय छे। बीजो उपयोग आ काळનો જોઈએ તો નજીકના ભવિષ્યમાં કોઈ ક્રિયા કરવાનું આયોજન છે તેવું દર્શાવવા માટે, એટલે કે સાદો ભવિષ્યકાળ દર્શાવવા માટે પણ આ કાળનો ઉપયોગ થાય છે। જેમ કે ધ સ્ટુડન્ટ્સ આર વિઝિટિંગ ધ ફન વર્લ્ડ ટુમોરો, આવતીકાલે વિદ્યાર્થીઓ ફન વર્લ્ડની મુલાકાત લેશે। તો નજીકના ભવિષ્યમાં કોઈ ક્રિયા કરવાની છે એવું કહેવા માટે પણ આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વપરાય છે। પછી બીજું ઉદાહરણ જોઈએ, ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા ઇઝ લિવિંગ ઓફ ફોર જાપાન નેક્સ્ટ સેટરડે, ભારતના પ્રાઇમ મિનિસ્ટર જાપાનની મુલાકાત લેવા માટે આવતા શનિવારે જઈ રહ્યા છે। તો આ રીતનું નજીકના ભવિષ્યમાં કોઈ ક્રિયાનું આયોજન હોય ત્યારે પણ આ કાળનો ઉપયોગ થાય છે। એમની વાક્ય રચના આપણે જોઈએ, હકાર વાક્ય માટેની વાક્ય રચના જોઈએ તો એમાં સર્વપ્રથમ કર્તા આવે છે, ત્યારબાદ વર્તમાન કાળના ટુબીના રૂપો એમ ઇઝ આરમાંથી કોઈ એક મુકાય છે, ત્યારબાદ આઈએનજી વાળું ક્રિયાપદને આઈએનજી વાળું રૂપ મુકાય છે, જેને આપણે વી ફોરના નામે ઓળખીએ છીએ, ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દો હોય છે। તો હકાર વાક્ય માટેની આ વાક્ય રચના આવા પ્રકારની હોય, જેમ કે આઈ એમ ટીચિંગ ગ્રામર એટ ધીસ ટાઈમ, હું અત્યારે ગ્રામર શીખવી રહ્યો છું। તો એક એની વાક્ય રચના હોય છે, એની અંદર પહેલાં અહીંયા આપણે કર્તા મૂક્યું છે, આ એમ છે એ હંમેશા આઈની સાથે વપરાય છે, એટલે આઈ પછી એમ મૂક્યું, ત્યારબાદ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, એટલે આ ક્રિયાપદનું આઈએનજી સાથેનું રૂપ મૂકાણું છે, ત્યારબાદ કર્મ, તો આ કર્મ મૂક્યું છે, અને અન્ય શબ્દો સમયદર્શક શબ્દો હોય છે। તો આ રીતની વાક્ય રચના બને છે। બીજું એક ઉદાહરણ જોઈએ તો મનીષા ઇઝ રાઇટિંગ હોમવર્ક એટ પ્રેઝન્ટ, મનીષા અત્યારે હોમવર્ક લખી રહી છે, તો એમાં પણ આ રીતે કરતા, પછી કરતા એકવચન છે એટલે એકવચનની સાથે ઇઝ મૂકાય, તો ઇઝ મૂક્યું છે, ત્યારબાદ આઈએનજી વાળું રૂપ, કર્મ અને અન્ય શબ્દો। અને આ આપણે જોયું તો એમ છે એ આઈની સાથે વપરાય છે, આ ઇઝ છે એ હંમેશા એકવચનની સાથે મુકાય છે, અને આર છે એ બહુવચનમાં વપરાય છે। તો આ રીતેની વાક્યરચના આપણે યાદ રાખવાની છે। મિત્રો, આપણને પ્રશ્ન થાય કે આઈએનજી લગાડવાના નિયમો શું છે, તો અહીંયા જે એના નિયમો છે આપણે સામાન્ય રીતે સમજીએ કે ક્રિયાપદને આઈએનજી કઈ રીતે લાગી શકાય, એના શું નિયમો છે એ આપણે સમજવાના છીએ। સામાન્ય રીતે ક્રિયાપદને અંતે આઈએનજી લગાડવાથી ચાલુ વર્તમાન કાળનું રૂપ બને છે। જેમ કે અહીં કેચ શબ્દ છે એને આઈએનજી લગાડી દો એટલે ચાલુ વર્તમાન કાળનું રૂપ બની ગયું, આઈએનજી વાળું રૂપ બની ગયું છે એમ કહી શકાય। ડ્રિંકમાં આઈએનજી લગાડી દીધું છે આ રીતે। તો સામાન્ય નિયમ એવો છે કે આઈએનજી લગાડવાથી એક એ
ચાલુ વર્તમાન કાળનું અથવા તો આઈએનજી વાળું રૂપ બને છે. બીજો નિયમ જોઈએ તો ક્રિયાપદને અંતે ઈ હોય તો તેને દૂર કરી આઈએનજી પ્રત્યય લગાડવાથી આઈએનજી વાળું રૂપ બને છે. દાખલા તરીકે આ રાઇટ શબ્દ છે એમાં આઈએનજી આપણે લગાડવું હોય તો આ ઈ જે છે એને કાઢી નાખવું પડે, એટલે આ રીતે રાઇટિંગ બને. અહીંયા ડ્રાઈવમાં ઈ કાઢીને આઈએનજી લગાડી શકાય, ગીવમાં પણ એ રીતે. ટૂંકમાં છેલ્લે ઈ આવતો હોય એટલે ઈને દૂર કરીને આઈએનજી પ્રત્યે લગાડાય છે. મિત્રો, હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો, કેમકે અંગ્રેજી ગ્રામરના અવનવા મુદ્દાઓને સરળતાથી સમજવા માટેનું નોટિફિકેશન અને અપડેટ આપને તરત જ મળી રહે એટલા માટે સબસ્ક્રાઈબ કરવું જરૂરી છે. અને મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ભૂલશો નહીં. ક્રિયાપદને આઈએનજી લગાડવાના જે નિયમો આપણે જોઈએ છીએ તેમાં કોઈ પણ ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેની આગળ એક જ સ્વર હોય ત્યારે વ્યંજનને બેવડાવીને આઈએનજી પ્રત્યય લાગે છે. જેમ કે અહીંયા એક શબ્દ છે રણ, તો એમાં છેલ્લો અક્ષર વ્યંજન છે. વ્યંજન કોને કહેવાય કે ABCDના જે બધા અક્ષરો છે એમાં જે પાંચ સ્વર છે એ ઈ આઈ ઓ યુ, આ જે પાંચ સ્વરને સિવાયના જે ABCDના અક્ષરો છે એને આપણે વ્યંજન કહીએ છીએ. તો કોઈ પણ અક્ષર ક્રિયાપદ હોય એનો છેલ્લો અક્ષર વ્યંજન હોય એની પહેલાંનો આખા શબ્દમાં એક જ સ્વર હોય તો આ નિયમ લાગુ પડે છે. તો શું કરવાનું કે જે છેલ્લો વ્યંજન છે એને બેવડાવીને એટલે કે બે વખત લખીને આઈએનજી લગાડવાથી ચાલુ વર્તમાન કાળનું ક્રિયાપદ અથવા તો આઈએનજી વાળું ક્રિયાપદ બને છે. દાખલા તરીકે આ સ્વિમ છે, તો સ્વિમમાં પણ આ એમ છે એને ડબલ વખત કરીને આઈએનજી લગાડાય છે. એવો શબ્દ સેટ છે, સેટિંગ. તો આ રીતે આ નિયમ આપણે યાદ રાખીએ. ત્યાર પછીનો નિયમ સમજીએ કે ક્રિયાપદને અંતે એલ હોય તો તેને બેવડાવીને એટલે કે બે વખત લખીને આઈએનજી પ્રત્યે લાગે છે. આઈએનજી પ્રત્યે લગાડવાના આપણે અલગ અલગ નિયમો જોઈ રહ્યા છીએ. આ નિયમની અંદર ઉદાહરણ જોઈએ ટ્રાવેલ, તો ટ્રાવેલની અંદર અંતે એલ આવેલો છે તો એલને ડબલ વખત લખીને આઈએનજી લગાડાય છે, ટ્રાવેલિંગ. એવી જ રીતે કોરલ, કોરલિંગ. ત્યાર પછીનો નિયમ સમજીએ તો ક્રિયાપદને અંતે આઈ અને ઈ હોય તો તેના સ્થાને વાય મૂકી આઈએનજી પ્રત્યય લાગે છે. જેમ કે ડાય, તો અહીંયા આઈ અને ઈ છે એને કાઢીને એની જગ્યાએ વાય મૂકીને આઈએનજી પ્રત્યય લગાડવાથી આઈએનજી વાળું ક્રિયાપદ બને છે. જેમ કે ટાય, ટાઈંગ, લાય, લાઈંગ. ત્યાર પછીનો નિયમ સમજીએ તો ક્રિયાપદને અંતે વાય હોય તો વાયનો આય થતો નથી પરંતુ વાયનો વાય જ રહે છે અને માત્ર આઈએનજી પ્રત્યય લગાડવાથી આઈએનજી વાળું રૂપ બને છે. જેમ કે અહીંયા પ્લે છે, તો પ્લેમાં વાયનો વાય જ રહે છે, એમાં કોઈ ફેરફાર નથી કરવાનો, આઈએનજી પ્રત્યય લગાડી દેવાનું છે. એવી જ રીતે અહીંયા બાયમાં આઈએનજી લગાડવાનું છે. એવી રીતે ક્રાય. મિત્રો, આવી રીતે ક્રિયાપદને આઈએનજી લગાડવાના નિયમો આપણે જોયા. હવે નકાર વાક્ય રચના કેમ બનાવશું તો એ સમજીએ. તો એમાં સર્વપ્રથમ કર્તા આવશે, ત્યારબાદ વર્તમાન કાળના ટુબીના રૂપો એમ ઇઝ આરમાંથી કોઈ પણ એક, ત્યારબાદ નોટ મુકાય છે નકાર વાક્ય બનાવવા માટે નોટ, અને ત્યારબાદ આઈએનજી વાળો ક્રિયાપદ જેને આપણે વી ફોરના નામે ઓળખીએ છીએ, ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દો. તો આ રીતની
वाक्य रचना नकार वाक्य नी बने छे। अहीं उदाहरण एक समझिए तो ही इज नॉट राइटिंग होमवर्क, ते होमवर्क लखी रह्यो नथी। तो अहीं टू बी ना रूप पछी नॉट मूकी मूकवाथी नकार वाक्य बने छे। पछीनुं वाक्य यू आर नॉट गोइंग टू स्कूल, तमे स्कूले जई रह्या नथी। ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્ય માટેની વાક્ય રચના સમજીએ તો પ્રશ્નાર્થ વાક્યમાં આપણે જાણીએ છીએ કે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું હોય એવું પ્રશ્નાર્થ વાક્યની અંદર શરૂઆતમાં આ જે એમ ઇઝ આર ટુ બીનું રૂપ મુકાય છે બેમાં આ ત્રણમાંથી કોઈ પણ એક, ત્યારબાદ કર્તા મુકાય છે, ત્યારબાદ આયનજીવાળું ક્રિયાપદ, પછી કર્મ અને અન્ય શબ્દો મુકાય છે। અહીંયા જોઈએ તો ઇઝ સી રાઇટિંગ હોમવર્ક, શું તે હોમવર્ક લખી રહી છે, તો આ રીતનું વાક્ય રચના બને છે। હવે ડબલ્યુ એચ વાળા પ્રશ્ન વાક્યો માટેની વાક્ય રચના થોડીક અલગ પડે છે। એ કઈ રીતની હોય તો એમાં સમજીએ તો પહેલાં વાક્યની શરૂઆતમાં ડબલ્યુ એચ વાળો શબ્દ કોઈ પણ મુકાય છે, ત્યારબાદ ટુ બીનું રૂપ એમ ઇઝ આરમાંથી કોઈ પણ એક હોય છે, ત્યારબાદ કર્તા, ત્યારબાદ આયનજીવાળું રૂપ, ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દો હોય છે। દાખલા તરીકે ઉદાહરણ જોઈએ, વેર આર યુ સ્ટેન્ડિંગ નાવ, તમે ક્યાં ઊભા છો અત્યારે। તો અહીંયા પહેલાં વાક્યની શરૂઆતમાં આપણે ડબલ્યુ એચ વાળો શબ્દ મૂક્યો વેર, ત્યારબાદ ટુ બીનું રૂપ, અહીંયા કર્તા જે મૂક્યું છે કર્તાના અનુસંધાનમાં અહીંયા ટુ બીનું રૂપ મુકાય છે। આપણે જોયું છે એમ આઈની સાથે હંમેશા એમ મુકાય છે, એક વચનમાં ઇઝ મુકાય છે અને બહુ વચનમાં આર આવે છે, તો અહીંયા આર મૂક્યું છે, ત્યારબાદ આયનજીવાળું રૂપ અને અન્ય શબ્દો અથવા તો કર્મ હોય છે। તો આ રીતની ડબલ્યુ એચ વાળા વાક્યોમાં પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના બને છે। ત્યારબાદ હું વાળા પ્રશ્ન વાક્યો માટેની વાક્યરચના, હુની વાક્યરચના થોડીક અલગ પડે છે એટલે એની વાક્યરચના અહીંયા અલગ દર્શાવી છે। તો એમાં સર્વપ્રથમ હુ આવે છે, ત્યારબાદ ઇઝ મુકાય છે અને ત્યારબાદ ક્રિયાપદ આયનજીવાળું ક્રિયાપદ મુકાય છે, પછી કર્મ અને અન્ય શબ્દો। તો આ હુની એક વિશેષ વાક્યરચના બની છે। Who is writing homework now? આ રીતનું બને, હોમવર્ક અત્યારે કોણ લખી રહ્યું છે, આવી રીતનું વાક્યરચના હુવાળી બને છે। મિત્રો, ધોરણ 6-10 બધા જ પાઠ તેમજ ગ્રામરના બધા ટોપિક્સ આ બધાની મેં ઓનલાઈન ટેસ્ટ બનાવી છે। ઓનલાઈન ટેસ્ટ તમે મોબાઈલ દ્વારા ઘરે ગમે તે સમયે ટેસ્ટ આપી શકો છો અને એનું રિઝલ્ટ પણ તરત જ જાણી શકો છો। તો એના માટે સર્વપ્રથમ ગૂગલની અંદર જવાનું છે, એમાં સર્ચમાં લખવાનું છે સંજય કોરિયાઝ બ્લોગ, એ લખ્યા પછી મારો બ્લોગ આવશે। બ્લોગની અંદર મેનુની અંદર જવાનું છે, મેનુમાં ગયા પછી એમાં ઓનલાઈન ટેસ્ટ નામની કેટેગરી આવશે, એમાં જવાનું છે। એમાં જશો તો એમાં વિવિધ પ્રકારની આ બધી ઓનલાઈન ટેસ્ટ જોવા મળશે અને તમે એ આપી શકશો। ચાલુ વર્તમાન કાળ માટેના કેટલાક સમયદર્શક શબ્દો છે કે જે ચાલુ વર્તમાન કાળની અંદર ઉપયોગ થાય છે, તો આ શબ્દોને આધારે પણ એ કાળને આપણે ઓળખી શકીએ છીએ। તો આ શબ્દો કયા કયા છે એ સમજીએ અને જાણીએ। તો એમાં પ્રથમ છે નાવ, નાવનો મતલબ થાય છે અત્યારે, હમણાં, એટ પ્રેઝન્ટ હાલમાં, અત્યારે, એટ ધીસ ટાઈમ એટલે કે આ સમયે, એટ ધીસ મોમેન્ટ આ ક્ષણે, નાવ અડેઝ એટલે કે અત્યારે। તો આ બધા જે શબ્દો છે એ ચાલુ વર્તમાન કાળની અંદર ઉપયોગ થાય છે અને આને આધારે આપણે કાળને ઓળખી શકીએ છીએ।
મિત્રો, આવી રીતે આપણે ચાલુ વર્તમાનકાળના ઉપયોગ નિયમો, અહીં જે લગાડવાના નિયમો, એની વિવિધ વાક્ય રચનાઓ જોઈ અને સમજ્યા, અને આ રીતે આપણે કાળને બરાબર સરળતાથી સમજ્યા છીએ વન બાય વન ટોપિક દ્વારા. હવે તમને એ કેટલું આવડ્યું છે, કેટલું નથી આવડ્યું એ સમજવા માટે એક નાની એવી એક્સરસાઇઝ છે, એ તમે ફૂલફિલ કરો અને એને પ્રેક્ટિસ કરો. તો અહીંયા વિડીયોને પોઝ કરીને આ બધી એક્સરસાઇઝ તમે લખી લ્યો. ત્યારબાદ બીજા પેજ ઉપર પણ થોડીક એક્સરસાઇઝ છે, તો એમ કરીને 10 વાક્યો ટોટલ આપ્યા છે. દરેક વાક્યને અંતે એક શબ્દ પણ આપ્યો છે ખાલી જગ્યાની બાજુમાં. તો એ શબ્દનું યોગ્ય સ્વરૂપ, ચાલુ વર્તમાનકાળનું યોગ્ય સ્વરૂપ તમારે લખવાનું છે. તો અહીંયા વિડીયોને પોઝ કરીને આ 10એ 10 વાક્યોનો યોગ્ય જવાબ તમે લખો, અને ત્યારબાદ વિડીયો ફરી શરૂ કરીને એના સાચા જવાબ મેં આપેલા છે એને પણ તમે જુઓ, એની સાથે સરખામણી કરો. તો મિત્રો, હવે તમે જવાબ લખી નાખ્યા હશે. હવે તમે લખેલા જવાબની સાથે આ મારા જવાબની સરખામણી કરો અને જુઓ કે તમારી ક્યાં ભૂલ છે અને ક્યાં હજી બરાબર સમજાણું નથી, અને જરૂર જણાય તો ફરી પાછો વિડીયો જુઓ, અને તમારી કંઈ કચાશ રહી ગઈ હોય તો એને પૂર્ણ કરો. આવી રીતે આ બધા જવાબને તમે જોઈ લ્યો, અને વધુ ને વધુ આના જેવા બીજા વાક્યોને રેફરન્સ, અલગ અલગ રેફરન્સ બુકમાંથી શોધીને તમે પ્રેક્ટિસ કરો. તો આવી રીતે આજે આપણે આ વિડીયોને પૂર્ણ કરીએ છીએ. નવા મુદ્દા માટે તમે મારી ચેનલની મુલાકાત લેતા રહેજો. આપણે અવનવા વિવિધ મુદ્દાઓના ટોપિક્સ ઉપર વિડીયો બનાવ્યા છે, અને તમે એને નિહાળતા રહો, લાઇક કરતા રહો અને શેર કરતા રહો. તો આજે ગુડ બાય.